नमस्कार विद्यार्थी मित्रों, इंडियन पब्लिक स्कूल सुरेंद्रनगर ई लर्निंग प्रोग्राम में हूँ आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण बे विषय हिंदी तेमा आपने वर्णमाला परिचय में आगळनो जे व्यंजनवाड़ो भाग बाकी हतो ते आज आपणे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, आपणे अगाउना विडियो लेक्चर में जोयुं हतुं के स्वर कोने कहेवाय, वर्णमाला कोने कहेवाय, वर्ण कोने कहेवाय, वर्ण एटले के मूळाक्षर, तो आ बधा विषे आपणे अभ्यास करेलो हतो। तो आपणे स्वर सुधी जोयुं हतुं के स्वर कोने कहेवाय, तेवी रीते हवे आपणे व्यंजननो अभ्यास करीशुं। तो सौथी पहेला व्यंजन कोने कहेवाय, तो वर्णों के उच्चारण के लिए अन्य ध्वनियों का सहारा लेना पड़ता है, जिन्हें हम व्यंजन कहते हैं। तो विद्यार्थी मित्रों, आपणे वर्णमालानो एटले के मूळाक्षरोना बे भाग पाड़ेला हता, स्वर अने व्यंजन, जेमा स्वर छे तेने बोलवा माटे कोई पण ध्वनि एटले के कोई पण उच्चारण के कोईनो उपयोग करवो पड़तो नहोतो, परंतु आ व्यंजन छे तेना उच्चारण माटे आपणे बीजी ध्वनिनो तेमा उपयोग करवो पड़े छे। जेवी रीते अहींया व्यंजन जो स्वर हता तेमा आपणे अ आ ई ई उ रु ई बधा जे व्यंजन लीधा हता आपणे, તે વ્યંજન સિમ્પલ એટલે કે સરળતાથી બોલી શકાતા, તેમાં આપણે બીજા કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરવો પડતો નહોતો, પરંતુ અહીં આપણે જ્યારે વ્યંજન ભણી રહ્યા છીએ ત્યારે વ્યંજન છે તેમાં આપણે બીજી ધ્વનિનો સહારો એટલે કે તેનો ઉપયોગ કરવો પડે છે। જુઓ, આપણે સૌથી પહેલાં સમજીએ કે ક છે, તો કને લખવા માટે એટલે કે એના ઉચ્ચારણ માટે આ જે ક છે તે જ્યારે આપણે ક બોલી છીએ ત્યારે તેમાં ભેગો અ પણ આવે છે। ખાલી ક લખીએ તો એ આ જે ખાલી ક છે આમાં આપણે જ્યારે અ ઉમેરીએ ત્યારે આખો ક બને છે, એટલે કે આ એક વ્યંજન ક બને છે। તેવી રીતે અહીંયા આપણે જેટલા પણ વ્યંજન ભણીશું તેમાં આપણે અનો ઉપયોગ કરીશું। આ વ્યંજનનો વ્યંજનને લખવા માટે તેમાં બધામાં અનો ઉપયોગ થાય છે, એટલે વ્યંજન છે તેનું જો અન્ય ધ્વનિઓ કા સહારા લેના પડતા હે, એટલે કે આમાં આપણે જ્યારે પણ વ્યંજન લખી એનું જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે દરેક અક્ષરની અંદર અનો ઉચ્ચારણ ભેગો થાય છે। જ્યારે આનો ઉચ્ચારણ ભેગો થાય પછી જ આપણે વ્યંજનને બોલી શકીએ છીએ, ત્યાં સુધી વ્યંજન આપણે બોલી શકતા નથી। તો હવે આપણે જોઈએ કે વ્યંજન, તો વ્યંજન કયા કયા છે, તો આપણે સૌથી પહેલાં જોયો ક, તો અહીંયા આપણે લખીશું ક ક। તો વિદ્યાર્થી મિત્રો, તમારે બોલવાનું છે મારી જોડે જોડે, કસે કમલ, તો અહીંયા ગુજરાતીમાં પણ આપણે લખતા જશું જોડે જોડે ક। હવે કસે આપણે લીધું કમલ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક અહીંયા પોસ્ટર જોવા મળશે જેમાં દરેક પ્રકારના વ્યંજન તમને અહીંયા બતાવેલા છે, અને સાથે સાથે આપણે આ વ્યંજન કેવી રીતે આપણે લખી શકીએ તે પણ અહીં આપણે જોઈશું, એટલે અહીંયા આપણે લખતા શીખીશું અને અહીંયા પણ અહીંયાથી જોઈને તમારે સાથે સાથે હિન્દીના વ્યંજન એટલે કે આપણે હિન્દીનો કક્કો જોડે જોડે બોલતા જશું। તો પહેલું આપણે જોયું કસે કમલ, હવે આપણે બીજું જોઈએ ક પછી આવશે ખ, તો ખ કેવી રીતે થશે જુઓ, હિન્દી લખતા પહેલાં સૌથી પહેલાં આપણે હંમેશા લીટી કરીશું અને પછી ખ છે તેને આપણે પહેલાં ર કરીશું તે ઉપર લઈ જવાનું છે, અને અહીંયા વ કરીશું તે અહીંયા લીટી જોડી દઈશું, આ થયો ખ। તો અહીંયા આપણે લખ્યું ખ, તો ખસે આવશે ખરલ, જે આપણે પોસ્ટરમાં જોઈ શકીએ છીએ। હવે અહીંયા ગુજરાતીનો ખ કરીશું, હવે ખ પછી આવશે ગ, તો ગસે શું આવશે, ગસે આવશે ગજ, ગજ એટલે કે હાથી, તો અહીંયા લખીશું ગ, અને ગુજરાતીમાં ગ આવી,
હવે ગ પછી આવશે ગ, તો ઘસે ઘ, ઘનો શું થશે? ઘસે ઘર. તો અહીંયા તમે પોસ્ટરમાં જોઈ શકો છો ઘસે ઘર. તો અહીંયા લખીશું ઘર કેવી રીતે લખાશે? જેમ આપણે ગુજરાતીમાં લખી છે તે જ પ્રમાણે લખાશે, પરંતુ ઉપર લીટી આવશે. પછી જોઈએ ઘ પછી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પોસ્ટરમાં જોઈ શકશો ઘ પછી તમને સાઈડમાં એક આવી નિશાની બતાવશે, જેને આપણે કહીએ છીએ અંગ. આને કહેવાય છે અંગ. આનો કોઈ પણ ઉપયોગ આવી રીતે વ્યંજનમાં આમ જોઈએ તો તેનો કોઈ શબ્દ થતો નથી, તે આપણે અમુક અક્ષર એવા આવશે જેને આનો ઉપયોગ તેમાં આપણે કરીશું. તો અંગ છે, આને કહેવાશે અંગ. તો આને આપણે અહીંયા લખીશું અંગ, પરંતુ આને આપણે ઉપયોગમાં લેવાનો નથી, તેથી આની ઉપર આપણે રાઉન્ડ રાખીશું. આના ઉપરથી કોઈ પણ શબ્દ આવશે નહીં. હવે તેના પછી જોઈએ ઘ પછી આવશે ચ. તો ચ કેવી રીતે થશે? આવી રીતે, અને ગુજરાતીનો ચ અહીંયા. તો ચ થી શું આવશે? ચ સે આવશે ચરખા. ચરખા એટલે કે રેટિયો, જે ગાંધીજી યુઝ કરતા હતા. હવે ચ પછી આવશે છ. અહીંયા ગુજરાતીનો છ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પોસ્ટરમાં જોઈ શકશો કે છ છે, તો છ સે શું આવશે? છત્રી, જેને આપણે બીજી રીતે કહીએ તો છાતા પણ તેને કહી શકીએ છીએ. છત્રી એટલે કે છત્રી. હવે છ પછી શું આવશે? છ પછી આવશે જ. તો અહીંયા લખીશું જ. ગુજરાતીમાં જોઈએ તો જલેબીનો જ, પરંતુ હિન્દીમાં જોઈએ તો જ જહાજ કા જ. તો અહીંયા તમે પોસ્ટરમાં જોઈ શકશો. હવે જ પછી આવશે જ. તો અહીંયા આપણે લખીશું જ. હવે આ જે જ છે એમાં તમે પોસ્ટરમાં જોઈ શકશો કે અહીંયા જ નો શું થશે? તો કે ઝંડા, એટલે કે આપણો તિરંગો ધ્વજ, ઝંડો. જ સે આવશે ઝંડા. તો અહીંયા ગુજરાતીનો જ કરશું. પછી વિદ્યાર્થી મિત્રો, તમે પોસ્ટરમાં જોઈ શકશો ફરીથી, અહીંયા જેવી રીતે એક અક્ષર આવ્યો તેવી રીતે અહીંયા બીજો અક્ષર તમે જોઈ શકશો, જે આવી રીતનું હશે. આને કહેવાશે ય. તો આ ય છે તેનો પણ આવી જ રીતે ઉપયોગ થતો નથી, તો અહીંયા આપણે લખીશું ખરા, પરંતુ આના ઉપર ગોળ રાઉન્ડ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તેની નીચે જોઈ શકો છો આપણે લખો છ જ. હવે આવશે ટ, અને અહીંયા લખીશું ગુજરાતી, જેથી આપણે બંને ઝડપથી શીખી શકીએ. હવે જો ટ સે આવશે ટમાટર. ટમાટર એટલે કે ટમેટું. હવે ટ પછી આવશે ઠ. તો ઠ સે આવશે ઠઠેરા. તો તમે જોઈ શકો છો ઠઠેરાનું ચિત્ર. હવે તેના પછી જુઓ ઠ પછી આવશે ડ. તો ડ સે ડમરું. ડ પછી શું આવશે? ઢ. તો ઢ સે આવશે ઢક્કન. ઢક્કન એટલે કે ઢાંકણું. હવે ટ ઠ ડ ઢ પછી આવશે હણ. તો હણથી શું આવશે? બાણ આવશે. અહીંયા આપણે ગુજરાતીનો કર્યો, તમે પોસ્ટરમાં જોઈને પણ કક્કો શીખી શકો છો. હવે હણ પછીનો વ્યંજન આવશે ત આવશે. તો અહીંયા આપણે લખીશું ત, અને અહીંયા ગુજરાતીનો ત. તો તમાં જોઈએ તમાં શું આવશે? ત સે તલવાર. ત તલવાર કા ત. હવે ત પછી આવશે થ. તો થ ઉપરથી શું આવશે? થ ઉપરથી થર્મસ, એટલે કે થર્મોસ, જેમાં આપણે ગરમ વસ્તુ રાખી શકીએ. હવે થ પછી આવશે દ. તો દ ઉપરથી શું આવશે? દરવાજા. દ દરવાજે કા દ. તો અહીંયા દ ગુજરાતીમાં લખીશું. હવે આના પછી દ પછી આવશે ધ. તો ધ સે ધજા. અહીંયા ગુજરાતીનો તમે પોસ્ટરમાં જોઈ શકો છો ધ સે ધજા. હવે ધ, ધ પછી શું આવશે? ન. તો અહીંયા લખીશું ન. અહીંયા ગુજરાતીનો ન. તો ન સે શું આવશે? નલ.
ન નલ કાન પછી ન પછી આવશે પ પ કેવી રીતે લખાશે આવી રીતે અને ગુજરાતીમાં આવી રીતે પછી પસે શું આવશે પસે આવશે પતંગ હવે પ પછી બાજુમાં તમે જોઈ શકો છો ફ તો ફ થી શું આવશે ફલ હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ક અને ફ સે થોડાક સરખા છે તો ઘણા વિદ્યાર્થી મિત્રો બે સરખું જ કરે છે આમ કરી નાખે છે પરંતુ બેયમાં એવી રીતે ના આવે ક છે તો અહીંયા ઉપર જોડી દેવાનો છે અને નીચેનો ભાગ છે તે ખુલ્લો રાખવાનો છે જ્યારે ફ છે તેમાં પહેલી લીટી સીધી આવશે અને બીજી થોડી વાળી દેવાની છે તો આ આવશે ફ તો બંનેમાં ઘણો બધો ફેર તમને જોવા મળશે હવે અહીંયા ગુજરાતીનો ફ તો ફ છે શું આવશે ફલ ફ ફલકા ફ હવે ફ પછી આપણે જોઈએ બ હા ગુજરાતીનો બ હવે બસ પછી બથી શું આવશે બસે બકરી તો બકરી એટલે તો બકરી થશે પછી બ પછી આવશે ભ ભસે શું આવશે ભસે આવશે ભવન એટલે અથવા તો તમે ભથી બીજા કોઈ અક્ષર પણ લઈ શકો છો ભસે ભવન હવે એના પછી શું આવશે મ તો મસે શું આવશે જે તમને બધાને આવડતું જ હશે મસે મછલી એટલે કે મ મછલી કા મ હવે એના પછી આવશે ય જો વિદ્યાર્થી મિત્રો પ અને ય બેયમાં ઘણો બધો ફેર છે તો આપણે બે આવી રીતે કરી નથી નાખવાનું પરંતુ પ કરીએ ત્યારે સીધી લીટી બે રાખવાની છે અને ય કરીએ ત્યારે આવી રીતે કરીશું હવે તેના પછી જુઓ ય અહીંયા ગુજરાતીમાં તો યથી શું આવશે યસે યજ્ઞ હવે ય પછી આવશે ર ર તો રથી શું આવશે જુઓ તો પોસ્ટરમાં રસે આવશે રક્ષક તો રક્ષક એટલે કે સૈનિક જે આપણી રક્ષા કરે છે હવે ર પછી આવશે લ તો લસે આવશે લડકી અથવા તમે લડકા પણ લઈ શકો તો લ અહીંયા ગુજરાતી હવે ય ર લ લ પછી આવશે વ તો વસે આવશે વર્ષા તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે કરે છે પરંતુ આપણે આ જગ્યા ખુલ્લી નથી રાખવાની પણ જ્યારે પણ આપણે વ કરીએ ત્યારે એને આ લીટી સાથે જોડી દેવાની છે આ હિન્દીમાં વ છે હવે વ વ પછી આવશે સ તો સ છે શરણાઈ તો અહીંયા આપણે લખીશું શરણાઈ સ શરણાઈ કા સ હવે તેના પછી જોઈશું બીજો શ આને કહેવાય ષટકોણનો સ તો હિન્દીમાં પણ કહી શકાશે ષટકોણ કા સ સ પછી આવશે સ અને અહીંયા લખીશું ગુજરાતીનો સ તો સ અહીંયા આપણે લખ્યું ગુજરાતીમાં હવે સ થી આવશે સબ્જી તો તમે અહીંયા પોસ્ટરમાં જોઈ શકો છો સ સ છે સબ્જી હવે સ પછી આવશે હ તો અહીંયા આપણે લખીશું હ હવે હ અહીંયા ગુજરાતીમાં લખીશું તો હથી શું આવશે હવન તો હ હવન કા હ એના પછી આવશે ક્ષ અહીંયા આપણે ગુજરાતીમાં જોઈએ તો હ પછી અળ આવે છે પરંતુ હિન્દીના વ્યંજનમાં હ પછી અળ આવતો નથી હ પછી આવે છે ક્ષ તો ક્ષથે શું આવશે ક્ષત્રિય તો અહીંયા આપણે લખશું ક્ષત્રિય ક્ષ ક્ષત્રિય કા ક્ષ હવે ક્ષ પછી અહીંયા આપણે હ અળ ગુજરાતીમાં લખીએ ત્યારે હ અળ ક્ષ અને જ્ઞ લખી નાખીએ છીએ પરંતુ હિન્દીમાં જ્યારે ક્ષ આવે ક્ષ પછી આપણે અહીંયા હંમેશા લખીશું ત્ર તો ત્ર શું આવશે ત્રિશુલ કા ત આને કહેવાય ત્ર ત્ર ત્રિશુલ કા ત્ર હવે તેના પછી આવશે જ્ઞ હવે અહીંયા આપણે લખવાનું છે જ્ઞ તો જ્ઞ તો જ્ઞ શેનું આવશે યજ્ઞ કા જ્ઞ તો અહીંયા લખીશું જ્ઞ અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા વ્યંજન પૂરા થતા નથી પણ પરંતુ હજુ છેલ્લે એક અક્ષર આવશે
તે છે સ્ર. સ્ર શ્રવણ કા સ્ર, તો આને આપણે સ્ર બોલીશું, જેને તમે આવી રીતે લખી શકો છો. સ્ર આને વંચાય છે સ્ર. સ અને રનો ભેગું કરીએ તો થશે સ્ર, એટલે કે અહીંયા આપણે થશે સ્ર આયરો, એટલે આને બોલાશે સ્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજના વિડીયો લેક્ચરમાં આટલા વ્યંજન રાખીએ. તમે ઘરે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે તમારે આટલા વ્યંજન કેવી રીતે લખાય તે પણ જોવાનું છે, અને સાથે સાથે તમને આખો બધે બધા વ્યંજન તમને લખતા, બોલતા અને જોડે જોડે વાંચતા પણ તમારે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે આપણે પહેલા પાઠથી ચાલુ કરીશું.